समाचारोमां जो आगळ नजर करीए तो जूनागढ़ना केसुदनी प्रजा परेशान, हाल सारा रस्ताओ सहित अनेक सुविधाओथी वंचित छे, जेना कारणे लोको भारे परेशानीनो सामनो करी रह्या छे। तो बीजी बाजु नगरपालिकानी कामगीरी सामे प्रजाना सवाल, 20 वर्ष थवा छतां पण लोको सारा रस्ताओ अने सुविधाओथी वंचित छे, जोईए आ खास अહેવાલમાં। વાત કરવામાં આવે તો જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં હાલ લોકો પરેશાન બન્યા છે। થોડા દિવસોથી મેઘ મહેર યથાવત છે, ત્યારે શહેરના પંચેશ્વર મહાદેવ મંદિર વિસ્તાર કે જે જૂનાગઢ રોડ પર આવેલા યોગેશ્વર ધામ સોસાયટીમાં કાદવ કીચડના કારણે લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કેમ કે અહીંયા નથી સારા રસ્તા કે નથી અન્ય કોઈ સુવિધાઓ। યોગેશ્વર ધામ સોસાયટીમાં छेला 17 वर्ष थी वहीं रहूँ छू अने मेटल रस्तो अत्यारे एटलो बधो भयंकर खराब थी गयो छे, कीचड़ गारो ने पाणी टू व्हीलरमांथी काढवुं एटले एक मोटामां मोटी समस्या छे। बे दिवस पहेला एक नानी छोकरी साइकल लईने निकळी मारा घरनी बाजूमां, ई साइकल होती पाणीमां पड़ी गई थी। સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે કે રાજકીય આગેવાનો પોતાની મનમાની પ્રમાણે કામ કરે છે, સત્તાધીશો દ્વારા બિનજરૂરી કામોના નામોના વિકાસ થયાનું બતાવી રહ્યા છે અને ગુજરાતમાં વણથંભ્યા વિકાસની વાતો કરી રહ્યા છે, ત્યારે શું આ એરિયા નગરપાલિકાના નકશામાં નહીં આવતો હોય તે પણ એક સવાલ ઉભો થાય છે। હાલ વાત કરવામાં તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારે અનેક રોડ રસ્તાઓ પાણીના પાણીથી વહી રહ્યા છે, ત્યારે આજ ખાસ કરીને વાત કરું તો યોગેશ્વર ધામ સોસાયટી કહેવામાં આવે છે તે હું આપને દૃશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આપ મારી પાછળના જે દૃશ્ય તમે જોઈ શકો તો એ યોગેશ્વર ધામ સોસાયટીના દૃશ્ય છે, તમે ચોકી જશો આ દૃશ્ય જોઈને કે જે પ્રી મુનસુમની કામગીરી ચાર મહિનામાં કરવામાં આવતી હોય છે ત્યારે આ તમે પ્રી મુનસુમની કામગીરી તમારા નજરે તમે દેખી રહ્યા છો, ત્યારે અહીંના સ્થાનિક લોકોને બહુ હાલેકીનો સામનો કરવો પડે છે, ત્યારે અહીંના સ્થાનિક બહેનો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે શું કહેવા માંગશે બેન અહીંયા આ ગાળા કિચકણ અને આ રસ્તાને લઈને તમારો કેવો પ્રશ્ન છે। પ્રશ્ન તો એવો છે કે અમે પોતે લેડીઝ જો ગાડી લઈને નીકળીએ તો અમારે સ્લીપ થવાનો જ વારો આવે છે, હાલની તકમાં કોઈ એવું ધ્યાન નગરપાલિકા નથી દેતી, કઈ જોવા નથી આવતી કે અમારી અહીં રહેવાસીની હાલત શું છે। ને જ્યારે તમે સવારે બાળકોને જે નિશાળે મૂકવા જાઓ છો ત્યારે તમને કેવી મુસીબત પડે? મુસીબત એટલે એની વાત ન પૂછો કે અમે કઈ હાલતમાં અત્યારે અહીંથી નીકળીએ છીએ અને રહીએ છીએ। જી ચોક્કસથી વાત કરવામાં આવે તો જ્યારે નગરપાલિકા દ્વારા જે કામ કરવામાં આવતું હોય છે ત્યારે અહીંયા જે કાગળો ઉપર જ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે અહીંના બીજા સ્થાનિક લોકો છે તેને આપણે તેની સાથે વાત કરવાનું પડે બેન અહીંના આ તમને ગારા કિચકણ અને અહીંના જે રસ્તો છે તેના વિશે તમને શું જાણકાર છો? રસ્તા વિશે તો એ કે અમારે શું બાળકોને ઘરે બેસાડવા ભિક્ષા વાળો એમ કે આ ગારો છે તમે નહીં નીકળે તો ચાર મહિના અમારા છોકરા ઘરે રહેશે, નગરપાલિકા કઈ નહીં કરે તો અમારે શું કરવાનું? તમે બાળકો સવારે બાળકો તમે નિશાળે મૂકવા જાઓ છો ત્યારે કેવી તમારા હાલાકીનો સામનો કરવો પડે છે? અમે એનાથી નીકળી શકતા નથી, અમારું બાળક એમાંથી નીકળી શકતું કે નથી, રિક્ષા વાળો ઘરે પહોંચતો નથી, કચરા વાળાની ગાડી આવતી, કચરું અમારે ક્યાં નાખવા જવાનું? જી નગરપાલિકાને લઈને અહીંયા બહેનો દ્વારા રોષ કરવામાં આવી રહ્યો છે, ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંયા સ્થાનિક બીજા ભાઈ પણ છે તેમની સાથે વાત કરવાનું, કાકા તમને અહીંયા સ્થાનિક રોડ છે તેનાથી તમે શું પરેશાન છો? બે દિવસ પહેલા એક 10 વર્ષની છોકરી અમારી બાજુમાં જે છે એ સાયકલ હોતી ગાડામાં પડી ગઈ હતી, મેં એ દ્રશ્ય મારી નજરે જોયું, એટલે ખરેખર આપને દયા આવે છે કે આની અંદર સારું કંઈ કામ થાય, અમારા કોર્પોરેટર આવે છે બરાબર છે પણ હજી કોઈ આ નગરપાલિકાવાળા એને રજૂઆતી કરી છે પણ મેટલ ઉપાય થોડો નથી, એની હિસાબે અત્યારે 4 વ્હીલ 2 વ્હીલ કાઢવું એટલે બહુ અઘરું થઈ પડે છે। આ વિસ્તારમાં આજે 20 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે છતાં પણ હજુ સુધી રોડ રસ્તા સારા બન્યા નથી,
તેમજ જ્યાં ખરેખર જરૂરિયાત નથી ત્યાં રોડ બનાવવામાં આવી રહ્યા છે, જ્યારે સ્થાનિકો દ્વારા નગરપાલિકા અને રાજકીય આગેવાનોની આક્રોશ સાથે ઝાટકણી કાઢી હતી અને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો। આવનાર સમયાંતરે આ રસ્તાનું કામ પૂર્ણ નહીં કરવામાં આવે તો આ એરિયાના રહીશો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હાલ તો કેશોદ શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે, ત્યારે હાલ નગરપાલિકાની નબળી કામગીરી અને અણધાર્યા વહીવટી તંત્રની બેદરકારીની વાતો કેશોદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે આગામી દિવસોમાં નગરપાલિકામાં સુધારો આવશે કે પ્રજાને આમ જ પોતાની વેદના વ્યક્ત કરવાની રહેશે। સાથે સાથે એ પણ મુદ્દો લોકોના ચર્ચાનો વિષય બન્યો છે કે જો વહેલું કામ નહીં કરવામાં આવે તો રાજકીય આગેવાનોને મત પણ નહીં આપવામાં આવે, ત્યારે હવે પ્રજાના પ્રશ્નોનો નિકાલ ક્યારે થાય છે તે તો આવનાર સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ, બુલેટિન ઇન્ડિયા। તો અહીંના જે સ્થાનિક લોકો છે ત્યારે ત્યાં નગરપાલિકાની સામે રોષ ઠાલવી જાય ત્યારે નગરપાલિકાના અહીંયા કાર્યકર્તાઓ છે તે વોર્ડના જે વોર્ડના સભ્ય છે તેને આપણે તેની સાથે વાત કરવા, નગરપાલિકાની અંદર તમને અહીં સ્થાનિક લોકો દ્વારા શું શું રજૂઆત કરવામાં આવી છે ને તમે શું શું કાર્યવાહી કરી છે? હું નગરપાલિકા કોર્પોરેટર અશોકભાઈ વણપરિયા, આજે મારે આ બીજી ટર્મ છે અને આની પહેલાં પણ મેં રજૂઆત કરી હતી, પણ વિરોધ પક્ષના હિસાબે જે આ નગરપાલિકા કામ નથી કરતા એના હિસાબે અમારી એવી હાલત છે, વારવાર એમ એ લોકોને લેખિતમાં પણ મેં આપ્યું છે, બે બે વખત સોસાયટીથી હરેક પણ કામ પડે ત્યારે હું ખાસ હાજર ઊભું છું, પણ જે નગરપાલિકા છે અહીંયા ભાજપ પક્ષની છે, ભાજપ શાસિત કામ કરે છે, અત્યારે અમારે એના માનમાં હાલો તો રોજ ને રોજ એક બે વખત તો જવું જ પડે છે, સોસાયટી માટે જવું પડે છે, છતાંય હજી કોઈ પ્રમુખ નથી આવ્યા કે નથી કોઈ ચીફ ઓફિસર આવ્યા, ચીફ ઓફિસરને પણ જાણ કરી છે મેં કે તમે એક વખત આટો મારો આ સોસાયટીમાં અને એની પરિસ્થિતિ જુઓ, કારણ કે અમારે અહીંયા શંકરનું મંદિર બનેલું છે, અવર જવર ચાલુ હોય, છોકરા નિશાળે જઈ શકતા નથી અને બહુ ખરાબ પરિસ્થિતિ છે, એટલે હાલમાં વહેલી તકે રોડ પાસ કરે અને મેટલ આવે તો મેટલ નાખે, આવી અમારી નમ્ર વિનંતી છે। જે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે તેને તે છે તે પોતાની રજૂઆત કરી છે નગરપાલિકાને, ત્યારે નગરપાલિકાના જે કર્મચારીઓ છે તે એસીની જાણે હવા ખાતા હોય અને કામ કરવામાં જ્યારે શૂન્ય દેખાતું હોય છે ત્યારે મેં હજી હું આપને સ્પષ્ટ તમને દ્રશ્ય દેખાવાનો પ્રયત્ન કરીશ, આપ આ દ્રશ્ય જો ત્યાં તમે ચોંકી જશો કે શું નગરપાલિકા અહીં કેશોદ શહેરના જે રોડ રસ્તા છે તે રોડ રસ્તાના દ્રશ્ય તમે જોઈને ચોંકી જશો, ત્યારે હવે અહીંના જે સ્થાનિક લોકો છે તેને ક્યારે મુશ્કેલીનો સામનો મુશ્કેલીમાંથી દૂર કરશે તે હવે આગલા દિવસોમાં જોવાનું રહ્યું।